કેટલા લોકો સવારે વિશ્વાસ થી આ જગ્યા પર આવ્યા છે કેટલા લોકો વિશ્વાસ થી આવ્યા છે પરિવાર શું મસી કેટલા લોકો ખુશ છે આજ સવારે પોતાના મોડાને તપાસ કરીએ પોતાના એકબીજાને પોતાના મોડાને પોતે જોઈ શકતો નથી પણ એકબીજાને આપણે કહી બતાવી શકીએ બતાવો જરા એકબીજાને બતાવો અને મારા મોડા તરફ તમે જુઓ અને તમારા મોડા તરફ હું જોઉં છું એવી કરીએ આજુબાજુ બેઠેલા કરીએ હમ જો મોડું આપણને બતાવી દેશે આપણો વિશ્વાસનો માપ કેવો છે તે આપણને બતાવશે કેટલા કેટલાને ખબર છે એટલે આ વિશ્વાસ પછી તેના લખવામાં આવ્યું છે વિશ્વાસથી એણે પ્રાર્થના કરી અને આકાશ બંધ થઈ ગયું આકાશ બંધ થઈ ગયું એવું લખવામાં આવ્યું છે હાલ અલુયા હાલ અલુયા અને વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બની શકતું નથી વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ બની શકતું નથી આજનો મારો વિષય છે આપણા વિશ્વાસની સુરક્ષા કરીએ હાલ અલુયા પોતાના વિશ્વાસની સુરક્ષા કરીએ પોતાના વિશ્વાસની સુરક્ષા કરીએ પહેલો પોઈન્ટ આપણે શીખીશું વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરું એ બનતું નથી વચન ને ખુલી સુબ્રુ ના પત્ર તેનો અગિયારમો ધ્યાય અને છઠ્ઠી કલમ ને વાંચીશું ગુજરાત વાંચીએ पर विश्वास वगैरह देव ने पसंद करवो ए तू नथी केम के ध्यान से सांबर जो देव ने पासे जे कोई आवे।, के को आवे से तेरे तेर से मतलब कौन से जे कोई देव ने पासे आवे से तेरे तेर से अने अनेजीवो खंत थी तेरे सोदे से તેઓને તે ફળ આપે છે હા લલુયા આગળના ભાગમાં પણ વાંચીએ એવો વિશ્વાસ કરવો જોઈએ હા લ લુયા એ શું મશી કી કેવો વિશ્વાસ કરવો જોઈએ તે છે આ જગ્યા પર પણ આવીએ છીએ તો કોણ છે દેવ છે એવો વિશ્વાસ કરવો જોઈએ કેટલા લોકો વિશ્વાસ કરે છે કરો છો કરો છો હું ભલે આનંદ નથી ગયો પણ હું વિશ્વાસ કરું છું આત્મામાં ત્યાં જોઈ શકું છું કે ત્યાં કેવી જગ્યા હશે ત્યાં કેવા લોકો હશે ત્યાં કેવી રીતે લોકો ચાલતા હશે નિરીક્ષણ આપણે કરી શકીએ છીએ કારણ કે આ વિસ્તાર કરતા તે વિસ્તાર બહુ જ કઠણતાનો વિસ્તાર છે આપણે નિરીક્ષણ આપણા મનમાં વિશ્વાસથી આપણે જોઈ શકીએ છીએ હાલ લુયા હાલ લુયા જો આપણે આપણા વિશ્વાસ ને મજબૂત કરીએ હા વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું નથી જો આપણે તેની પાસે પાસે કોની દેવને જોવા માટે આવે છે આત્મામાં આ જગ્યા પર આપણે કોને જોવા માટે આવીએ છીએ હે દેવને જોવા ને કેવી રીતે દેવને જોવા માટે આપણે આવીએ છીએ મતલબ અહીંયા લખવામાં આવ્યું છે કે જે કોઈ તેની પાસે આવે તેણે તે છે કોણ છે દેવ જીવતો છે એવો વિશ્વાસની સાથે અને તે આપણને ફળ આપી શકે છે જે તેને શોધે છે હાલુયા તેને ફળ આપે છે એવો વિશ્વાસ આપણે કરવો જોઈએ હવે વિશ્વાસ વિશ્વાસ આપણે કહીએ છીએ પણ વિશ્વાસ કોના પર અને કેવી કયા ભાગ પર કઈ બાબત પર વિશ્વાસ કરવો જોઈએ આપણે વિશ્વાસ તો કરીએ છીએ હું ચર્ચમાં ગયો હતો એવી બીમારી હતી સારી થઈ ગઈ એટલા માટે હું દેવ પર વિશ્વાસ કરું છું બરાબર એવી રીતે આપણે વિશ્વાસ કરીએ છીએ હું જાઉં છું અને વચ્ચે સાંભળું છું એકબીજાની મુલાકાત કરું છું અને દેવની હાજરી માં રહું એવો હું વિશ્વાસ કરું છું ઘણા લોકો કહી શકે મને પ્રભુએ આશીર્વાદ આપ્યો છે એવો હું વિશ્વાસ કરું છું પણ વિશ્વાસ બાબત પર પડે કે જે આપણા પર પ્રભુ પ્રસન્ન થાય હાલેલુયા હાલેલુયા હા લલુયા પેલી બાબત છે એમાં ઈસુ ખ્રિસ્તના જન્મ પર વિશ્વાસ કરવો જોઈએ શાના પર જન્મ પર શા માટે વિશ્વાસ કરવો જોઈએ

માણસ જન્મ થાય ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માના સામર્થ દ્વારા જન્મ થયો એનો ઈસુ ખ્રિસ્ત પવિત્ર એના જન્મ પર વિશ્વાસ કરવો જોઈએ કે એ તો પવિત્ર છે હાલ લુયા એનો જન્મ પવિત્રતામાં થયો એનો જન્મ વિશ્વાસ યોગ્ય આપણે પરમેશ્વર કરી શકીએ છીએ કે વિશ્વાસ યોગ્યતામાં એનો જન્મ થયો એ મનુષ્ય સમાન જન્મ નહીં પામ્યો પણ એ તો પવિત્રતામાં જન્મ્યો છે કેટલા લોકો વિશ્વાસ કરે છે ઈસુ ખ્રિસ્તનો જન્મ પવિત્રતામાં થયો એમાં કોઈ પાપ ન હતું એમાં કોઈ પાપ ન હતું એમાં પતિ પત્નીનો સંબંધ ન હતો પણ એનો જન્મ પવિત્રતામાં થયો એવો વિશ્વાસ જે કોઈ કરે છે હાલેલુયા એના પર પ્રભુ પ્રસન્ન છે એના પર પ્રભુ પ્રસન્ન છે બીજી બાબત ઈસુ ખ્રિસ્ત જે સાડે તેત્રીસ વર્ષ સુધી આ પૃથ્વી પર રહ્યા એના આયુષ્ય પર એના ચરિત્રમાં કોણ કોણ વિશ્વાસ કરે છે જેટલું પૃથ્વી પર સંપૂર્ણ મનુષ્ય બન્યો કેવો બન્યો સંપૂર્ણ માણસ બન્યો સંપૂર્ણ દેવ હતો જ પણ સંપૂર્ણ માણસ બન્યો આપણા સમાન તેને પણ લાલચ નો પાપ થઈ શકે થઈ શકે કે નહીં કે નહીં થઈ થઈ શકે કારણ કે માણસને થાય કે નહીં થાય કે નહીં જો માણસ હોય તો એને પણ વિચારો ખરાબ આવી શકે આવી શકે કે નહીં હમ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસ બન્યો અને સંપૂર્ણ દેવ પણ હતો પણ ધ્યાન આપજો આપણા જેવો તે પણ કલ્પના કરી શકે છે ખ્રિસ્ત ઘટો થઈને મર્યો કે જુવાનીમાં હમ જુવાનોને જુવાનોને કેવા કેવા વિચારો આવે એક થી ચાલીસ વર્ષ સુધીમાં તો એક્સપ્રેસ ગાડી સમાન વિચારો જાય ને હવે સુરતમાં મેટ્રો બુલેટ મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેન તો દિલ્હીથી બોમ્બે પણ જવાની છે પણ સુરત પૂરતી પણ બની રહ્યું છે અને ઘણા લોકોના વિચારો કેવા હોય

કરી એટલે તે નહીં દેખાય કે દેખાય દેખાય વાગે ત્યાં દેખાય બરાબર એટલે એ ગોળીના સમાન આપણા વિચારો છે બુરેટ એક જ વિચાર આવ્યો એટલે ત્યાં નીકળી જાય પણ પ્રભુ ઈશુ એ દરેક બાબત થી કંટ્રોલ રહ્યા હાલ લુયા હાલ લુયા પ્રભુ સુખિત ના ચારિત્ર પર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ કારણ કે પવિત્ર આત્માના નવો ગુણોથી એ ભરપૂર હતા એના ચારિત્ર પણ આપણે વિશ્વાસ કરી શકીએ છે કે તું તો પવિત્ર પ્રભુ છે કેવો પ્રભુ છે પવિત્ર પ્રભુ છે મોહમાયા એની પાસે આસપાસ પણ હતી મોહમાયાના નજીક પણ હતી એના આંખોની સામે પણ હતી પણ એ કાબૂ કર્યો એણે પૂરી રીતે એ ઈસુ ખ્રિસ્ત પરમેશ્વરમાં સમર્પિત હતા હાલ લુયા વિશ્વાસ યોગ્ય એણે કારણ કે એણે બધું શાસ્ત્ર લખેલું એ પૂરું કરવાનું હતું હાલ શું કરવાનું હતું પૂરું કરવાનું હતું એના એના આપણે વર્ષોમાં જેટલા વર્ષો પૃથ્વી પર ગયા એના પર આપણે ભરોસો કરી શકે પ્રભુ શું કોઈ પણ એક પણ દાગ વગર એ પવિત્રતામાં રહ્યા હાલ લુયા હાલ લુયા ત્રીજી બાબત છે એના મરણ દફન ને પુનઃસ્થાન વિશ્વાસ કોણ કોણ કરે છે કોણ કોણ વિશ્વાસ કરે છે આ ત્રણ બાબતમાં જે કોઈ વિશ્વાસ કરે છે તેના પર પ્રભુ પ્રસન્ન છે વિશ્વાસ તો ઘણા કહે છે હું વિમાન ચર્ચમાં ગયો હતો અને એ બી બીમારી હતી સાજો થઈ ગયો અને હું વિશ્વાસ કરું છું પર પણ એ જ બીમારી પાસે આવી પછી શું કરે છે માણસ શું કરે છે હવે તો નહીં બને પહેલાં જ આવેલું તો સારું જ થઈ ગયેલું હમણાં તો નહીં થાય અને ત્યારે ખબર પડી જાય વિશ્વાસ પ્રભુ પર નહીં હતો ને ફક્ત બીમારી પર તો આવ્યો પણ અસલી વિશ્વાસ જે આપણને પ્રભુ પાસે લઈ જાય છે જે આપણને ઓળખાણ કરાવે છે હાલેલુયા એના મરણ દફન ને પુનસ્થાન એક એક જ એવો પરમેશ્વર એક જ એવો મનુષ્યમાં એ સ્વરૂપ લઈને પ્રવેશવા આવ્યા એક જ એવો વ્યક્તિ છે જેને પ્રથમથી ખબર હતી કે હું મરણ પામીશ અને હું જીવતો થઈશ એક જ એવો કેટલા લોકો વિશ્વાસ કરે છે પૃથ્વીમાં અને આકાશમાં તમે તપાસ કરો બાઇબલ સાબિત કરશે એક જ એવો પરમેશ્વર છે જેને પ્રથમથી ખબર હતી કે હું મરણ પામીશ અને જીવતો પણ થઈશ એવા પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ હા લલુયા આપણને પણ ખબર છે કે નથી હું ઈસુ ખ્રિસ્તમાં મરણ પામીશ પણ એક દિવસ મારું પુનઃસ્થાન થશે કેટલાને વિશ્વાસ છે એવો મારો પ્રભુ એને મારા ખાતર મારવામાં આવ્યો અને એ પોતે કહી શકે હું પોતે તમારા માટે બલિદાન આપું છું અને હવે પછી તમારે શરીરમાં મરશો પણ આત્મામાં તમારું મરણ નથી હાલો લુયા હાલો લુયા જે કોઈ વિશ્વાસ કરશે કે ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા અને ત્રીજા દિવસે પુનઃસ્થાન પામ્યા છે એવાને ધન્ય છે એના પર પ્રભુ પ્રસન્ન છે તો આપણે આ જગ્યા પર આવીએ છે કેવી બાબત પર વિશ્વાસ કરીને આવીએ છે હું આજે જઈશ ઓ મને સાજા થઈ જશે હું આજે જઈશ મને એવા આશીર્વાદો મળી જશે એવા વિશ્વાસ કરનારાઓ આજે અહીંયા નથી કે ગયો હતો પણ નથી પણ જેઓ ઈસુ મુખ્ય સુવાર્તા છે ઈસુ ખ્રિસ્તના જન્મ એના ચારિત્ર એના મરણ દફન અને પુનસ્થાન એ મોટી મોટી સુવાર્તા છે જગતમાં સુવાર્તા પ્રચાર કરવા માટે શિષ્યોને કઈ સુવાર્તા પ્રચાર માટે કહ્યું ઈસુ ખ્રિસ્ત વિશેની સુવાર્તા પ્રગટ કરો એવી રીતે કહ્યું હાલેલુયા કારણ કે ઈસુ ખ્રિસ્તનો જન્મ પવિત્ર હતો કેવો હતો પવિત્ર હતો એનું ચાલચલન પવિત્ર હતી કેવી હતી પવિત્ર એનું મરણ દફન ને પુનસ્થાન અલૌકિક હતું અદ્ભુત હતું હાલેલુયા હાલેલુયા ઈસુ મસીકી તો એ પેલો પોઈન્ટ છે કે કઈ બાબત પર આપણે વિશ્વાસ કરીએ કે જેના પર પ્રભુ પ્રસન્ન થાય એ બાબત પર વિશ્વાસ કર્યું છે તમે અરે આપણે નાતાલ તો ઉજવી નાખીએ જન્મ થયો જન્મ થયો નાતાલ તો ઉજવી નાખી પણ કેવો જન્મ થયો આપણે તો સામાન્ય રીતે લઈ લઈએ હશે ઈસુ ક્રિષ્ઠ જન્મ થયો મારા જેવો જ નહી પવિત્ર જન્મ સૃષ્ટિ પર એવો કોઈ વ્યક્તિ નથી કે એનો જન્મ એવી રીતે થયો હોય આદમ માંથી પણ નહીં કોઈ મનુષ્ય માંથી ફક્ત એને જગ્યા શોધી અને આકાશ માંથી બધું પ્લાન થઈને એ પવિત્ર જન્મ પામ્યો હાલ લુયા હાલ લુયા આજે પણ જે કોઈ ખ્રિસ્તી સુમાં માં પામે છે તે ઈસુ ખ્રિસ્ત નવો બને છે કેવો બને છે નવો અને પવિત્ર બને છે પેલો ભાગ છે જે જે બાબત પર આપણે વિશ્વાસ કરવો જોઈએ એ બાબત ખૂબ જ અલૌકિક છે હાલુયા બીજો ભાગ છે વિશ્વાસ સુરક્ષા કરીએ પોતાના વિશ્વાસ સુરક્ષા કરીએ આજે લોકો એવી રીતે કરે છે ઘણા લોકો ત્યાં ગયો હતો તે ચર્ચમાં લોકોમાં કઈ ઠેકાણું નહીં ચર્ચમાં કઈ ઠેકાણું નહીં હતું ત્યાં ગયો ચર્ચમાં કઈ સાઉન્ડ સિસ્ટમમાં કઈ ઠેકાણું નહી હતું પછી એ જ વ્યક્તિ બીજા ચર્ચમાં જાય ત્યાં ગયો હતો એવું હતું ત્યાં ગયો હતો તેવું હતું વિશ્વાસની કમી કોનામાં થઈ રહી છે પોતામાં એવો જ એક ભાઈ એવી રીતે કરતો કરતો એક ચર્ચમાં ત્રીજી ભાગ ચર્ચમાં પહોંચી ગયો અને ત્યાં છેલ્લા ભાગમાં એણે કહ્યું કહ્યું સેવકને સેવકને ત્યાંના તમારા અહીંયા ચર્ચમાં તો આવું છે ને તેવું છે આવું છે ને તેવું છે ત્યારે સેવકે ભાઈને ઉત્તર આપ્યો તું જરૂર કોઈ પણ ચર્ચમાં જશે ત્યાં લોકોને બગાડશે લોકોને બગાડી નાખશે કારણ કે તું બગડેલું છે તું બગડેલું છે એટલા માટે તું આ ચર્ચમાં પહેલા ચર્ચમાં પહેલા ચર્ચમાં તું ફાફા મારે છે તું જ્યાં છે ત્યાં તપાસ કર તારામાં વિશ્વાસ છે કે નહીં તારામાં વિશ્વાસ છે કે નહીં હાલ અલુયા જે માણસ ખરેખર વિશ્વાસ હશે જે વિશ્વાસ યોગ્યતામાં ચાલે છે તે માણસ સ્થિર અને મજબૂત થાય છે તે બીજા તરફ જોતો નથી તે પોતાના જીવનને તપાસ કરે છે હાલુયા તે પોતાના હૃદયને તપાસ કરે છે કે મારામાં વિશ્વાસ છે કે નહીં હાલુયા યસુ મસી વાંચીશું આપણે વચનમાં જઈશું બીજો તિમોથી ચાર અને સાત કલમ બીજો તિમોથી ચાર અને સાત કલમ બહુ વાત છે

કયા બાબત ની લડાઈ લડી ગયો વિશ્વાસની લડાઈ બોલો વિશ્વાસની લડાઈ વિશ્વાસની લડાઈ હાલ અલુયા હું સારી લડાઈ લડ્યો છું મે દોડ પૂરી કરી છે વિશ્વાસની લડાઈ લડતા લડતા આપણે દોડ પૂરી કરવાની છે હાલ અલુયા હાલ અલુયા અને વિશ્વાસ રાખીને દોડવાનું છે વિશ્વાસ રાખીને લડાઈ લડવાનું છે તો દુકાનમાં મળશે નહીં મેડિકલમાં મળશે નહીં સુરત સિવિલમાં મળશે નહીં અને ત્યાં જઈને સિવિલમાં તમે જોઈને જશો પથારીઓમાં તમારો વિશ્વાસ ઘટી જશે તમારો વિશ્વાસ ઘટી જશે વધશે નહીં વિશ્વાસ વધવાનું પણ પોઇન્ટ છે પ્રિન્ઝલર હાલ લુયા આગળની કલમ વાંચી શું ઝડપ આપણે આગળ વધીએ પેલો ધીમોથી એક અને ઓગણીસ કલમ વાંચીએ

વિશ્વાસનું વહાણ ભાંગી ગયું છે અને જેને આપણે કહીએ અહીંયા દુખે ત્યાં દુખે પછી ડોક્ટર આપણને ટેબ્લેટ આપે ટેબ્લેટ આપે પછી આપણે શું કરીએ ડોક્ટર કહે પડીકો એના પર લખી દઈએ આ બપોરે જ લેવાની છે આ બપોરે જ લેવાની છે અને બાકીની ગોળીઓ આ સવાર સાંજ લેવાની છે આ ભૂખ્યા પેટે લેજે અને આ જમીને લેજે ત્યારે એના પર આપણે બરાબર બરાબર ધ્યાન એનું આપણે પાલન કરીએ એ આપણે ભૂલી જતા ભૂલી જતા નથી અને એ બરાબર બરાબર રીતે પીએ અને બરાબર લઈએ પછી શરદી ખાંસી હોય એ નીકળી જાય વચન એવું જ છે બરાબર ધ્યાન આપીએ હાલ લ વિશ્વાસ રાખીએ વચનમાં હા લલુયા ભૂલી જનારા ન થઈએ ઘણા લોકો તરત જ ભૂલી જાય અને ભૂલી જાય પછીથી યાદ જ નહીં રહે ચર્ચમાંથી ગયા પછી ભૂલી જ જાય વચન શું આપેલું શું નહીં શું નહીં શું નહીં બધું ભૂલી જાય એક વ્યક્તિ પાસે એક વિશ્વાસુ વ્યક્તિ પાસે ઘોડો હતો શું હતો ઘોડો હતો હવે ઘોડો હતો અને એની પાસે એક બીજો એક વિશ્વાસુ વ્યક્તિ આવ્યો અને એણે કહ્યું મને પણ તારા ઘોડા પર બેસવા દે ને મને પણ જરા અનુભવ કરવા દે હું મને પણ જરા ઈચ્છા થાય છે હું પણ જરા ખુશ થઈ જાઉં ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કઈ વાંધો નહીં ઘોડા પર બેસ પણ એક બાબત તારે યાદ રાખવી પડશે હાલ લો એક બાબત તારે યાદ રાખવી પડશે તો કેવી બાબત તું ઘોડા પર બેસી જા પછી હું તને કહું છું અને તે વ્યક્તિ ઘોડા પર બેસી ગયો અને તે માલિક હતો તેને કહ્યું ઓ ઓ માય માય શું એટલે ઘોડો એટલો સ્પીડ પકડી લીધો દોડવા લાગ્યો દોડવા લાગ્યો અરે તેણે તો કોઈ દિવસ ઘોડા ચાલા ઘોડા પર બેસીને કઈ કંટ્રોલ કરતા શીખ્યો ન હતો ત્યારે એ ગુમ અરે એને ઉભી રાખ ઉભી રાખ પણ પછી ભાઈ પોકાર હાલે લુયા ત્યારે ઘોડો ઉભો રહી ગયો એટલું ત્યારે યાદ રાખવાનું છે હાલે લુયા હાલે લુયા વાંધો ને હવે તો મને કંઈ જ વાંધો નથી હું ભૂલી જઈશ નહીં હવે આ ભાઈ ઘોડા પર બેસ્યો અને માલિક તો ઘરે રહ્યો પણ આ કે મેં બરાબર ફરીને આવો આજે અને ઘોડા પર બેસ્યો બરાબર જેમ જેમ ઘોડો થોડોક ઓછો દોડે છે તેમ તેમ કહેવા લાગ્યો ઓ માય ગોળ તેમ તેમ ઘોડો સ્પીડ પકડે છે બરાબર જાય છે બરાબર હજુ મોટા થી ઓ માય ઓર એટલે બરાબર ઘોડો તો ફાસ જવા લાગ્યો ફાસ્ટ ફાસ ફાસ પણ એ ઓ માય ગોડ ઓ માય ગોડ કરતા કરતા હાલેલુયા ભૂલી ગયો હાલેલુયા ભૂલી ગયો હવે ઘોડાએ તો એટલી બધી સ્પીડ પકડી લીધી કે એ તો હવે પડવાની વારો આવી ગયો હવે મરવાનો જ જેવો વારો આવી ગયો અને

એકદમ ઉત્તરવાની નજીક નજીક ગયો એટલામાં એને યાદ આવ્યું હાલેલુયા અને ઘોડો ઊભો રહી ગયો ઘોડો ઊભો રહી ગયો અને આ ઘોડા એકદમ કિનારા પર છે અને આમ કરીને જુએ છે પેલો ભાઈ ઓ માય ગોડ અને ઘોડો તરત જ કૂદ્યો અને ખીણમાં પડી ગયો આજે વિશ્વાસી લોકોની પરિસ્થિતિ એવી છે સંદેશો આપે વચન આપે પણ ઓ માય ભૂલી જાય તરત અને ઘણા લોકો આજે રીતે ખીણમાં પડી રહ્યા છે કેટલા ને એવું લાગે છે ઘરે પ્રાર્થના કરીએ ઓ માય ગોડ કઈ માથું દુખવા લાગે ઓ માય ગોળ ખેતર માં એમ તેમ થાય ઓ માય ગોળ ક્યાં હો ગયા પણ હાલે નથી દેવ નું વચન નથી આપણે કંઈક કરવું પડશે હાલે લુયા વિશ્વાસ સારી લડાઈ હાલે લુયા ઘણા લોકોના વહાણ

હું આવ પ્રભુ પાસેથી હું નાગો આવ્યો છું નાગો પાસો જઈશ પણ દેવના નામને ધન્યવાદ હો એણે એણે દડ વિશ્વાસ પકડી રાખ્યો એ કદી પણ ડગ્યો નહીં એટલા માટે જીત પામ્યો એટલા માટે જીત પામ્યો આ લલુ યા આ એ લોકો માં છે કે વિશ્વાસ અને નિર્મળ અંતકરણ રાખો કેવા રાખો વિશ્વાસની સાથે નિર્મળ અંતકરણ ઘણી જગ્યા પર લખવામાં આવે છે ચોમાસાની અંદર પાણી નીકળતું હોય આ સમયમાં પણ ઘણી જગ્યા પર એવા પહાડોમાંથી પાણી નીકળતું હોય ત્યાં લખવામાં આવે છે નિર્મળ નીર શું લખવામાં આવે છે નીર એટલે પાણી નીર એટલે પાણી નિર્મળ નીર ઘણાના જીવનમાં નિર્મળ નીર નથી મતલબ વિશ્વાસની કમી છે

વ્યક્તિગત કે જનરલી વ્યક્તિગત વ્યક્તિગત વિશ્વાસ નુહે જગતને દોષિત ઠરાવ્યું સાનાથી વિશ્વાસથી થી હાલ લુયા સાનાથી વિશ્વાસથી હિબ્રુ હિબ્રો વાંચી લઈશું હિબ્રો અગિયાર અને સાત કલમ નુહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી ન હતી જે વાત હજુ સુધી નુહના જોવામાં આવી ન હતી તે વિશે ચેતવણી પામીને તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને દૈવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું વહાણ તૈયાર કર્યું જેથી તેણે જગતને દોષી ઠરાવ્યું જેથી તેણે જગતને દોષ ઠરાવીને અને વિશ્વાસથી જે ન્યાય પણ મળે છે વિશ્વાસથી જે ધાર્મિકતા પ્રાપ્ત થાય છે ન્યાય પણ મળે છે તેનો તે વારસ થયો તેનો તે વારસ થયો આપણે પણ દેવના વારસ થવાના છે કેટલાને ખબર છે કેટલાને ખબર છે આપણે સ્વર્ગીય વારિસ છે જગતના વારિસ નથી સ્વર્ગીય વારિસ છે કદાચ આપણા આ જગતના જમીનની ચોપડીમાં આપણું વારસામાં નામ નહીં હોય તો ચાલી જશે પણ દેવના ચોપડામાં વારસામાં નામ આપણું હોવું જોઈએ કેટલાને એવું લાગે છે હોવું જોઈએ હોવું જોઈએ હોવું જોઈએ જો નહીં હશે એક દિવસે પ્રભુ કહેશે તારું નામ તો નથી

આપણા વહાણ રૂપી જે શરીર છે આપણું જીવન છે એને સ્થિર કરીએ મસ્ત કલમ મને લાગે છે વિશે કે નુહે ઠરાવીને આખું જગત દોષિત ઠર્યું પણ નુહે એવા વ્યક્તિ એવા પરમેશ્વર પર વિશ્વાસ રાખ્યો એવા શબ્દો પર વિશ્વાસ રાખ્યો કે એ ડગ્યો નહીં એમ લખવામાં આવ્યું છે દેવનો ડર રાખ્યો હા લલુયા કોનો ડર રાખ્યો દેવનો ડર રાખ્યો એનું વહાણ વ્યક્તિગત એના પરિવારના તારણ માટે એ વિશ્વાસ કર્યો અને જગતને દોષિત ઠરાવ્યું અને જે ન્યાય પણ વિશ્વાસથી પ્રાપ્ત થાય છે એ એને પ્રાપ્ત કર્યું હાલ લુયા હાલ લુયા એની સાથે સાથે એણે વહાણ બનાવ્યું એ વહાણ પણ ભાંગ્યું ભાંગ્યું નહીં ભાંગ્યું

કોણ લેવા માટે આવશે પ્રભુ લેવા માટે આવશે ખબર છે ને વિશ્વાસ છે ને હમ એ બાબતને હું જયારે વાંચતો તો ત્યારે વહાણ તો ત્યાં જ હતું સુખી જમીન હતી કઈ વરસાદ ની આઘાઈ પણ નહીં હતી અત્યારે તો ઘણી બધી આઘાઈઓ આવે છે ને આ સમયે માવઠું આવશે એવું થશે ઠંડી પડશે તેવું થશે તેવું થશે બધી આઘાઈ ઉપર ચાલે છે પણ તે સમયે પરમેશ્વરે આઘાઈ આપી હતી નૂહને આફિસને એ આઘાઈ લોકોને જણાવતો હતો કે આ સમય પછી આઘાઈ આફિસે પ્રભુએ અને નૂએ વિશ્વાસ કર્યો આઘાઈ પર હાલેલુયા અને નાની આઘાઈ નહી હતી મોટી કેટલી મોટી હતી નાશની આઘાઈ હતી કેટલાને ખબર છે આ જગતના નાશની આઘાઈ થઈ ચૂકી છે જગતના નાશને આઘાઈ થઈ ચૂકી છે તો મારે શું કરવું જોઈએ મારે વિશ્વાસને બઢોતરી આપવી જોઈએ મારા વિશ્વાસને વધાવવું જરૂરી છે મારે વિશ્વાસથી ચાલવાનો સમય આવી ગયો છે અને આ સમય છે દેવની સાથે વિશ્વાસથી ચાલવું હાલેલુયા નોનું વાહન નહીં ભાંગ્યું નોહને વહાણ ને તરતું કરવા માટે વરસાદ ઓટોમેટિક આકાશમાંથી આઘાઈ સમાપ્ત થઈ અને આઘાઈ સાચી પડી હા લેલું યા સાચી પડી અને એ જ આઘાઈ માથીને લખેલી સુવાર્તામાં લેવામાં આવી છે નૂના સમયમાં જે થયું તે જ માણસના દિકરાના આવવાના સમયમાં પણ થશે એ આઘાઈ હજુ બંધ થઈ નથી ધ્યાન આપજો વિશ્વાસી લોકો એ આઘાઈ હજુ પણ ચાલુ છે અને વિશ્વાસ કરનારા લોકો નવા કરવાના વિશ્વાસો તરીકે આપણા માટે આઘાય છે મોટામાં મોટી કે દેવના દિકરાના આવવાના સમયમાં એ જ બાબત થશે લોકો ખાવા લાગશે પીવા લાગશે પરણતા થશે બાંધવા લાગશે રોપવા લાગશે ત્યારે તું તારું માથું ઊંચું કરજે તારે તું તારા ઘૂંટણ ટેકાવજે પર મેશ્વર તરફ તારી આંખોને ઊંચી કરીને રાહ જોજે અને વિશ્વાસમાં મજબૂત થજે કારણ કે તારો રાજા તને લેવા આવી રહ્યો છે વહાણ જેમ જેમ પાણી વધતું ગયું તેમ તેમ વહાણ ઉચકાવવા લાગ્યું કેટલાને વિશ્વાસ છે પ્રભુ આવશે ત્યારે હું ઉચકાઈ જઈશ દેવની મંડળી વહાણ સમાનશે અને મંડળીઓ ઉચકાઈ જશે ઘણી મંડળી મંડળીઓ દેખેતી ઉચકાઈ જશે એની સાથે વિશ્વાસ લોકો ઉચકાઈ જશે જ્યાં સુધી વાવાઝોડું ને વરસાદનું બધું ઝપાટો સમાપ્ત નહીં થયો ત્યાં સુધી ઓ પાણી ઓસરી નહીં ગયું ત્યાં સુધી નુહનું વહાણ ભાંગ્યું નહીં કારણ કે નુહો અંદર જે વિશ્વાસ હતો એ તૂટેલો ભાંગેલો વિશ્વાસ નહી હતો એ તો જીવતા દેવ પર વિશ્વાસ રાખેલો અટલ વિશ્વાસ જેને કહેવાય છે એ વિશ્વાસ એ દેવના અવાજ પરનો વિશ્વાસ હતો અને એ અવાજ દેવના અવાજ પર જે કોઈ વિશ્વાસ રાખે છે તે અંત સુધી એનું વહાણ નહીં ભાંગશે હાલ લુયા હાલ લુયા કેટલા લોકો જાગૃતતામાં સાંભળી રહ્યા છો આજ સવારે આપણા પોતાના વિશ્વાસની તપાસ કરવાની છે તપાસ કરવાની છે હાલ હાલ વચન રૂપે ટેબ્લેટ તો હું લઉં છું પણ ટાઈમ ટુ ટાઈમ નથી ટાઈમ ટુ ટાઈમ નથી એટલા માટે મારા જીવનમાં એ ખામીઓ દૂર થતી નથી મારા જીવનમાં એ વિશ્વાસની વધારો થતો નથી વિશ્વાસ આપણા શરીરમાં એનર્જી આપે છે શું આપે છે તાકાત આપે છે આપે છે કે નહીં અરે મેં એક જ વખત પ્રાર્થના કરીને થઈ જ ગયું આપણી એનર્જી વધે કે નહીં કુત્તા ફરે આહ મારા હકમાં થયું હાલે હાલે લુયા યેશુ મસી કી આગળની કલમ વાંચીશ શું પેલો તીમોથી સઠ્ઠું ધ્યાન બહાર કલમ વાંચી હમ પેલો તે મજાને બહાર વિશ્વાસની સારી લડાઈ લડ વિશ્વાસની સારી લડાઈ લડ અનંત જીવન ધારણ કર અનંત જીવન ધારણ કર એને સારું તને તેડવામાં આવ્યો છે એને સારું તને તેડવામાં આવ્યો છે શાનામાંથી તેડવામાં આવ્યો છે વિશ્વાસની કુસ્તી લડવા માટે સાની કુસ્તી વિશ્વાસની સારી લડાઈ લડ લડો છો પ્રાર્થના તો લાંબી લાંબી કરે છે પણ એમાં વિશ્વાસ કેટલો હોય ઘણી હું કહું છું દાણો દાણો ભલે નાનો છે પણ સંપૂર્ણ વિશ્વાસ ને બતાવે છે શાને બતાવે છે સંપૂર્ણ વિશ્વાસ ને બતાવે છે અને વિશ્વાસ બહુ જ સારી બાબત એના પર જયારે મેં મનન કર્યું તો એટલું મસ્ત મને લાગે છે કે રાય એટલે રાય બોલો મારી પાસે બોલો રાય એટલે રાય રાય એટલે રાય કોણ કોણ ખાય રાય ભલે નાની છે પણ કામ મોટું કરે કેટલા ને ખબર છે હાલ લો રાય ભલે નાની છે પણ કામ મોટું કરે એ કદી પણ દબાઈ જતો નથી કે દબાઈ જાય નહીં દભાઈ હું ઘણી જગ્યા પર એક જગ્યા એ વિશે પ્રચાર કરું છું અને લોકોને ઉત્તેજિત કરું છું કે વિશ્વાસને વધાવીએ હાલ લુયા હાલ લુયા યેશુ મસી કી વચનમાં લખવામાં આવ્યું છે રાયનું ઝાડ નાનું હોય ભલે નાનું હોય પણ એવી રીતે વધે છે કે એના પર પક્ષીઓ આવીને વાસો કરે છે મતલબ કે આપણા વિશ્વાસ દ્વારા આપણે અદ્ભુત બાબતોને પ્રાપ્ત કરી શકીએ છે હાલ લુયા હાલ લુયા રાય તો જોઈશે ને જોઈશે ઘણા જોઈશે રાય અને રાયનો છોડવો જોયે કેટલાય જોઈશે કેટલાય જોઈશે એ છોડવાને કેટલી રાય લાગે છે કેટલી થોડીક એવું છે એક જ ઝાડને તમે કાપશો તો કેટલી રાય નીકળશે પાંચ દસ કે હજારોની સંખ્યામાં કેટલા લોકો માને છે હજારોની સંખ્યામાં હા એટલે વિશ્વાસ તો કેવો છે ડબલ પાવરમાં છે ને વિશ્વાસ હા એટલે વિશ્વાસ એ ડબલ કહેવાય એમાં તાકાત છે એનર્જી છે હાલ લુયા હાલ લુયા કેટલા લોકો સોનગોળ વ્યાર આ બાજુ શહેરમાં જાય છે કેટલા કેટલા લોકો જાય છે હમ જાઓ છો ત્યારે મોટા ખમણના ઢગલા પર કોણ દેખાય કોણ દેખાય કોણ દેખાય મોટે બોલે ને કોણ દેખાય હમ મતલબ કે ભલે તું ખમણ તને લોકો ખાશે પણ તારા કરતા હું ઉપર ઉપર તારા કરતા હું અને તમે જોશો જોશો તો પણ કાળું કાળું દેખાશે પેલા ઠાળામાં કારણ કે રાય તે રાય છે અને રાય કોઈને જુઠ્ઠું બોલવા દેતી નથી જુઠ્ઠું બોલવા દે કોઈ ભાઈ કદાચ બરાબર સોનગઢમાં શાલીમાર હોટલમાં જઈને ખમણ લીધી ખમણ લીધી બરાબર ખાધી અને ત્યાર પછી બરાબર મોં સાફ કરીને ઘરે આવતો રહ્યો અને ઘરે આવી પત્ની પૂછે હોય ને કઈ નાસ્તો પાસ્તો કરેલો કે નહીં કેસ થી ભૂખો જેનો હું કાંઈ ખાધા ના એને દેડ બાજ બોઈ ગયા અને દાંત દેખાડતો દાંત એના દાતામાં કઈ કાળા કાણા દાંતમાં શું કાઢો એ ને રાય હે ખમણ ખાય ને તું ખમણ ખાય ને તેરું સેતરતો ને એટલે ખમણ જૂઠું બોલવા દે કે રાય રાય કદી જૂઠું બોલવા દેતી નથી મતલબ જેનામાં ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ છે તે વિશ્વાસથી ચાલશે જૂઠું બોલશે નહીં હાલ રાય નાની છે પણ કામ મોટું છે મતલબ વિશ્વાસ મોટો છે અદભુત છે અને અહીંયા લખે છે તિમોથી કોના પર લખે છે પાઉલ કોના પર લખે છે પર લખે છે તિમોથી પર લખે છે કે વિશ્વાસ ની સારી લડાઈ અનંત જીવન વિશ્વાસ ની લડાઈ લડ્યા વગર અનંત જીવનમાં ધારણ આપણે પ્રવેશ કરીશું નહીં જ્યાં સુધી વિશ્વાસની સારી લડાઈ નહીં લડીશું લડાઈ તો બધા લડી રહ્યા છે પણ તલવાર બરાબર ચાલી નથી રહી ઠીલીસ કોઈ પણ આપણને મારી શકે છે એવી પરિસ્થિતિ છે વિશ્વાસ વગર દેવને પસંદ કરવું એ બનતું બનતું નથી વિશ્વાસની સારી લડાઈ લડ આનંદ જીવન ધારણ કર પછી એને સારું તને તેડવામાં આવ્યો છે એના માટે તને તેડવામાં આવ્યો છે અને એને વિશે તે ઘણા સાક્ષીઓની સમક્ષ સારો ઇકરાર કર્યો છે સારો ઇકરાર પણ કર્યો છે ધીમોથી વિશ્વાસની સારી લડાઈ લડતો હતો હાલેલુયા પણ પાઉલ એને ઉત્તેજન આપતો હતો કે એના કરતાં વિશેષ તું લડાઈ લડી શકે છે ઓ આનંદ જીવનના માટે સાના માટે વિશ્વાસ સાના માટે જરૂરી છે આનંદ જીવનના માટે બોલો સાના માટે આનંદ જીવનના માટે કેવા વિશ્વાસની દેવ પ્રસન્ન થાય એવા વિશ્વાસ વિશ્વાસની જરૂર છે વિશ્વાસની સારી લડાઈ લડવાનો સમય હવે આવી ગયો છે હાલ આનંદ જીવન ધારણ કરવાનો સમય હવે આવી ગયો છે પ્રભુ તેના લોકોને ઉચકો માટે આવી રહ્યો છે તેના લોકોને લેવા માટે આવી રહ્યો છે નુહના દાખલાને તમે ધ્યાન આપજો કે જે બાબતમાં વિશ્વાસ રહ્યો અને એનું વહાણ ભાંગ્યું નહીં તેવી રીતે આપણું વહાણ ભાંગે નહીં તે ધ્યાન આપજો વિશ્વાસમાં સ્થિર બની હાલ લુયા હાલ લુયા કેટલા લોકો સાંભળી રહ્યા છે ને અહીંયા છે ઘણી બધી બાબતો આપણને વિશ્વાસમાંથી અસ્થિરતામાં લઈ જાય છે પણ ધ્યાન આપજો એ બાબતને આપણે ધ્યાન આપીએ કે આપણામાં વિશ્વાસ છે કે નહીં બીજી કલમને ને આપણે ઝડપથી વાંચીશું આગળના ભાગમાં જઈશું હિબ્રુમાં પૂરી થઈ આપણી નું વિષય ઓકે આગળના ભાગમાં જઈશું રોમનના પત્ર

તમે અજાણે રહો એવી મારી ઈચ્છા નથી એ મારી ઈચ્છા નથી પરંતુ હજી સુધી મને અડચણ નડી છે હાલેલુયા આ ખાસ બાર કલમ થી આપણે વાંચી તો ત્યાં સરસ લખવામાં આવશે છે કલમ પણ વાંચી લઈએ એટલે અરસ પરસ એક બીજાના વિશ્વાસ થી અરસ પરસ એક બીજાના વિશ્વાસ થી તમારા અને મારા વિશ્વાસ થી તમારા અને મારા વિશ્વાસ થી હું તમારી સાથે તમારામાં દિલાસો પામું હાલેલુયા એક બીજાને વિશ્વાસમાં વધવા માટે શું આપવાનું છે દિલાસો આપવાનું છે આપણે કહીએ તારામાં મસ્ત લખે છે ને તમારા અને મારા વિશ્વાસ થી તમારા અને મારા વિશ્વાસ થી એકબીજાને દિલાસો મળે હા લલુ નહીં એનામાં સારો વિશ્વાસ છે હું પણ એવો વિશ્વાસ કરીશ હા લલુયા એનામાં સારો વિશ્વાસ છે હું પણ એવો વિશ્વાસ કરીશ કે હું દિલાસો પામી શકું આ જગ્યા પર અદ્ભુત બાબત અહીંયા રોમન ની મંડી પર પાઉલ પ્રિત લખ્યું છે પહેલા જ અધ્યાયમાં તમારો વિશ્વાસમાં સ્થિર અને મજબૂત રહીજો હાલેલુયા હાલેલુયા આ જગ્યા પર આપણે પ્રભુ મંદિરમાં સુધારાના માટે આવી છીએ અને વિશ્વાસમાં મજબૂત બનાવવા માટે આવી છીએ શા માટે આવી છીએ સુધારાના માટે ગેરેજમાં એ જ ગાડી જાય કે જેમાં ખામી ખામી હોય હોય જેમાં સારી ગાડીઓ ગેરેજમાં જતી નથી કે જાય સારી ગાડીઓ કદી પણ એકદમ સારી ગાડીઓ ગેરેજમાં જતી જાય નહીં જાય પણ ગેરેજમાં એ ગાડીઓ જાય જેઓમાં ખામીઓ છે કેટલાને એવું લાગે છે મારી ગાડીમાં પણ ખામી છે હવે ખામીઓ સુધારે હું વિશ્વાસમાં વધવા માંગુ છું જોઈ જોઈને મારો વિશ્વાસ ઘટી ગયો છે કોનો ઘટે છે પોતાનો જ ઘટે છે બીજાનો નથી ઘટતો ભાઈ આજે એ જ પરિસ્થિતિ છે અરે ત્યાં થયું ગયું ત્યાં આપણે ગાડીઓ રિપેર માં લાવીએ છીએ પ્રભુ પાસે હા લુયા કેટલા ને એવું ખબર છે આ મોટું ગેરેજ છે હવે પાનું લગાવવામાં આવે છે દર રવિવારે શુક્રવારે વચનમાંથી ફિક્સ પાનું રિંગ પાનું કાઢી કાઢી લગાવવામાં આવે છે પણ લોકો આજુ પોતાના ને જોતા નથી પણ બીજાના સ્ક્રૂને કર એ ટાઈટ કર ટાઈટ કર બરાબર ને વિશ્વાસમાં કોણ ઢીલો છે પોતે છે પોતે છે હા લલુયા હા લલુયા

આપણે આપણા વિશ્વાસનું અગ્રેસર ઈસુ ખ્રિસ્ત તથા તેને સંપૂર્ણ કરનાર ઈશ્વરની તરફ લક્ષ રાખીએ સંપૂર્ણ કરનાર ઈશ્વર ની તરફ લક્ષ રાખીએ કે જેને પોતાની આગળ મૂકેલા આનંદના લીધે પોતાના આગળ મૂકેલા આનંદ ના લીધે શરમ ને તુચ્છ ગણીને શરમ ને તુચ્છ ગણીને મહારાણ સ્થામનું દુઃખ સહન કર્યું મરાણ સ્થમનું દુઃખ સહન કર્યું અને જે દેવના રાજ્ય સરની જમણી તરફ બેઠેલો છે બેઠેલો છે તો જેને પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો બસ હાલ લુયા અહીંયા લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત જેની તરફ લક્ષ રાખીને કોની તરફ લક્ષ રાખીને વિશ્વાસમાં વધારો કરવો તો કોની તરફ આપણે જવું પડે કોની તરફ ઈસુ તરફ હાલ લુયા કોની તરફ જવું પડે ઈસુ તરફ લક્ષ રાખવું પડે હાલ લુયા એકવાર જો લક્ષ આપણો જતો રહ્યો આપણી નજર હટી ગઈ તો દુર્ઘટના ઘટી મહારાષ્ટ્રમાં ઘણી જગ્યા પર બોર્ડોમાં લખવામાં આવે છે નજર હટલી તો દુર્ઘટના ઘટલી એવું લખવામાં આવે છે વાંચતા જઈએ નજર હટલી તો દુર્ઘટના ઘટલી ઈસી ઘટલી કા ઉપાય નહી કડી બગા

પિત્તર જ્યાં સુધી એની નજર બરાબર ઈસુ ખિસ્ત પર હતો ત્યાં સુધી પિત્તર પાણી પર બરાબર ચાલતો હતો જ્યારે એની નજર દુર્ઘટના દુર્ઘટના ઘટી ઘટી કેવી ને ઘણા લોકો આજે બચાવ બચાવ કરે છે પણ નજર ઈસુ પર નથી દુર્ઘટના ઘટે તે પહેલા આપણી નજર આપણું લક્ષ વિશ્વાસ નો અગ્રેસર વિશ્વાસનો સ્ત્રોત છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો છે એના તરફ લક્ષ રાખે હાલેલુયા હાલેલુયા યસુ મસીહ કી એપિસિસાને 16 માં લખવામાં આવ્યું છે વિશ્વાસ નિર્ધાર ધારણ કર શાની ઢાલ ઢાલ એટલે ઢાલ बोले एक बोलो एक बीजान बोलो ढाल એટલે ढाल દરેક પરિસ્થિતિમાં બચાવ કરે છે બોલો ને એફેસીસ 6 16 માં લખવામાં આવ્યું છે વિશ્વાસની ઢાલ ધારણ કરો સારી ઢાલ ઢાલ હોય તો કોઈ પણ ગિલોડી થી મારે તો લાગે કારણ કે મેં ઢાલ ધરી દીધી હાલેલુયા કોઈ પણ તીર વિંધે તો લાગે કોઈ પણ ગોળી આવે તો લાગે હેલ્મેટ માટે પહેરવામાં આવે છે એ વિશ્વની દાળ નથી પણ આખા મગજની સુરક્ષા કરે છે ઠંડીમાં ગરમીમાં ચોમાસામાં જે હેલ્મેટ પહેરીને જાય તો બહુ મજેથી ગાડી ચલાવે કેટલાને ખબર છે ને જો હેલ્મેટ નહીં પહેરે તો વરસાદનો સમય તો મતપા પાણી કારણ કે હેલ્મેટ નથી ઠંડી લાગે તો પછી ઠંડી લાગી જાય ઉનાળામાં બે આંખ લાલ લાલ થઈ જાય હેલ્મેટ હોય તો સુરક્ષા મળે પણ એના કરતા વિશ્વાસની ઢાલ ધારણ કરીએ હાલ હલુ યા વિશ્વાસની ઢાલ ધારણ કરો શૈતાનના બળતા તીરો સામે લડવાને માટે શાના માટે શૈતાનના બળતા તીરો આવી રહ્યા છે કેટલાને આત્મામાં એવું લાગી રહ્યું છે બડતા તીરો આવી રહ્યા છે એટલા માટે વિશ્વાસની ની ધાર ધારણ કર કે તું દરેક પરિસ્થિતિ સામે લડી શકે હાલ લુયા હાલ લુયા યસુ મસી કી વિશ્વાસ અગિયારમો ધ્યાય હિબ્રુ તમે અભ્યાસ કરશો વિશ્વાસ થી વિશ્વાસ થી વિશ્વાસ બધું થયું છે હાલ લુયા અને એવો એવા પરમેશ્વર પર આશા રાખતા હતા એવા પરમેશ્વર પર વિશ્વાસ રાખતા હતા જે પવિત્ર અને સામર્થ્ય છે હાલુયા જેને હાંક મારતાની સાથે હાજર હોય છે જેને જ્વા આપણો અવાજ કરતાની સાથે એ પોતાના દીકરાઓની સાથે ઊભો રહેશે ઓ એને આગળ ચાલનાર પરમેશ્વર છે એની સાથે રહેનાર પરમેશ્વર એવો પ્રભુ છે હાલ લુયા હાલ લુયા યે સુ મસી વિશ્વાસ થી જેવો પોકાર તેઓના માટે થાય છે થાય છે કે નહીં થાય છે કે નહીં ઉપર ટપકે ચાલનારા માટે કઈ જ નથી બોલો ઉપર ટપકે ચાલનારા માટે કઈ જ નથી ચાલો આપણે પહેલી પાર જઈએ સમુદ્રમાંથી પહેલી પાર જઈએ જતા જતા તોફાન થયું શું થયું તોફાન થયું સમુદ્રમાં તોફાન થયું અને શિષ્ય ઉઠીને શું કરે છે ઓમ મર્યા રે મર્યા ને એ પતી ગયું પતી ગયું ઈસુ ખ્રિસ્ત ત્યાં ડબુસા પર ઉશિક આમ હાથ નાખીને ઊંઘે છે પણ કઈ બાબત પર વિશ્વાસ કરવાનો હતો આપણે પહેલી પાર એ શબ્દ પર વિશ્વાસ કરવાનો હતો હાલેલુયા શાના પર વિશ્વાસ કરવાનો હતો આપણે પહેલી પાર જઈએ કોણે કહ્યું હતું ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આપણે પહેલી પાર જઈએ મતલબ જઈએ મતલબ કહ્યું છે માટે આપણે જઈશું તોફાન આવે વિપત્તિ આવે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય પણ ઈસુએ કહ્યું છે કે આપણે પહેલી પાર જઈએ મતલબ જઈશું હા લલુયા પણ શિષ્યોએ એ શબ્દ પર ધ્યાન આપ્યો નહીં એ બાબત પર વિશ્વાસ કર્યો નહીં એટલા માટે તેઓ બચાવ શોધતા હતા બચાવ ક્યાંય નહીં હતો બચાવ તેઓના કાનમાં ગુંજી રહ્યો હતો બચાવ તેઓના કાનમાં ગુંજી રહ્યો હતો દેવના જીવતા શબ્દો તેઓને આગળ હતા કે આપણે પહેલી પાર જઈએ કેટલાને ખબર છે આપણે પહેલી પાર જવાના છે સાની પહેલી પાર મરણને પહેલી પાર કેટલાને વિશ્વાસ છે મરણને પહેલી પાર હું જઈશ જ્યાં આનંદ જીવન છે જ્યાં અનંત જીવન છે ત્યાં હું જઈશ ઈશ્વરે કહ્યું છું હું તને મરણ ને પેલી પાર લઈ જઈશ ખીણ ને જોઈને ગભરાઈ જઈશ નહીં દુઃખ ને જોઈને ગભરાઈ જઈશ નહીં જો પ્રાર્થના નો જવાબ નથી આવ્યો ગભરાઈ જઈશ નહીં વિશ્વાસ રાખજે એનો જવાબ મેં રાખી મૂક્યો છે ઓ આખા સૃષ્ટિના જવાબ હું આપી રહ્યો છું પ્રભુ કહેશે તારો પણ ક્રમવાર આવશે ત્યારે જવાબ મળશે કેટલાને ને એવો વિશ્વાસ છે તમને ખબર છે એક જ સેકન્ડમાં હજારો લાખો કરોડો વિનંતીઓ પ્રભુ પાસે જાય છે કરોડો જો કહો તો પણ ચાલે એટલી વિનંતીઓ એક જ સેકન્ડમાં પ્રભુ પાસે જાય છે તો પ્રભુ કહે છે એટલા એટલી વિનંતીઓનો જવાબ એક જ ઝટકે નહીં મળી શકે આપણે પણ સમજવાનું છે કેટલા લોકો દેવને સમજે છે આપણે તો એમ અરે પ્રભુ કરતો જ નથી અરે ભાઈ કર્મ વારે જવાબ આપશે રાહ જોવી પડશે ને કે ક્રમ વાર પર આવશે આપણે અરે પ્રાર્થના કરી આવી જ આવવું જોઈએ અત્યારે તો આટલી વારમાં તો આવું જોઈએ કેમ આટલી વાર લાગી ગઈ હે અરે આપણું કામ કરતા પ્રભુનું તો ડબલ કામ છે એક સેકન્ડમાં આટલી વિનંતીઓ જાય તો મિનિટમાં કેટલી જાય મિનિટમાં એટલી જાય તો કલાકમાં કેટલી જાય કલાકમાં તો ચોવીસ કલાકમાં કેટલી ઢગલા ઢગલા થઈ જાય એટલા માટે પ્રભુ કહે છે કે સંતોની પ્રાર્થનાઓ દેવના કટોરામાં છે છે એ નિષ્ફળ નથી છે પણ એનો પ્રત્યુત્તર પ્રભુ આપશે વિશ્વાસ કરવાની જવાબદારી કોની છે આપણી છે હાલ લુયા હાલ લુયા તું પોતાના વિશ્વાસની સુરક્ષા કર બીજા તરફ ન જો આ લુયા ઢાલની ઢાલ નહીં હોય તો માગી લે આજ સવારે માગી લે હા લુયા છેલ્લી બાબત ઘણી બધી બાબતો છે જે આપણે શીખી શકીએ છીએ હા લુયા હા લુયા ચોથી કલમ આપણે હિબ્રુમાં અગિયાર ને ચોથી કલમમાં વાંચવાનું છે એ મને ઘણી એ બાબત મને હિંમત આપે છે એ ઘણી એ બાબતને હું વાંચું ત્યારે હિંમત આપે છે અને હિંમત આપણને મળવી જ જોઈએ આજ સવારે આપણે વિશ્વાસમાં મજબૂત બનીએ ધન્યવાદ વાંચીશું વિશ્વાસથી થી હાબેલે વિશ્વાસ થી હાબેલે કાઈન ના કરતા કાઈન ના કરતા વધારે સારું બલિદાન દેવ વધારે સારું બલિદાન દેવને આપ્યું તેથી તે ન્યાય છે તેથી તે ન્યાય છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી કેમ કે દેવે તેના દાનો સંબંધિત સાક્ષી આપી દેવે તેના જે વિશ્વાસથી ચાલે છે તેના સંબંધિત કોણ સાક્ષી આપે છે દેવ દેવ સાક્ષી આપે છે આ તો મારો દીકરો છે આ તો મારી દીકરી છે આ તો મારો રાજ્યનો વારસ છે દેવ સાક્ષી આપે છે કોણ સાક્ષી આપે છે માણસ સાક્ષી આપે તો આપે કે નહીં આપે એના તરફ નહીં જુઓ દેવ આપણી સાક્ષી આપવો જોઈએ એના દાનો વિશે દેવ સાક્ષી મતલબ કે હાવેલ ના દાનો વરદાનો સારા હતા અને તેથી મુએલો હોવા સતા પણ તે હજી બોલે છે હાવેલ મુએલો હોવા સતા પણ તે હજી બોલે છે હજી પણ છે હાવેલ નું લોહી પણ ભૂમિ માંથી પરમેશ્વર ને પોકારતો હતો અને કહેતો હતો પ્રભુ મોયેલું સતા તે હાંક મારે છે મતલબ કે હવેલનું લોહી ભૂમિ માંથી હાંક મારતો હતો વિશ્વાસ યોગ્ય બન્યા હાલ લુયા હાલ એક મંડળી હતી અને એ મંડળીની અંદર ખૂબ સારી એવી રીતે સભાઓ દર રવિવારે થાય દરવારે થાય અને એક દિવસે મિટિંગ છૂટ્યા પછી એક બેન પાસ્ટર ની પાસે આવીને કહેવા લાગે સાહેબ આજથી હું આજે કારણ શું છે શા માટે તું નહીં આવવા માગે છે એ બેને કહ્યું અરે ચર્ચમાં તો હું આવું છું તો ચર્ચમાં કેટલાક પાછળના ભાગમાં ગેમ રમ્યા કરે કોઈ વોટસોપ કાઢીને જોયા કરે કોઈ યુટ્યુબ ખોલીને જોયા કરે કોઈ એકબીજાના કાનમાં વાતો કર્યા કરે કોઈનું ધ્યાન એમ હોય તો કોઈનું ધ્યાન તેમ હોય આવા ચર્ચમાં હું આવવા માંગતી નથી અને લોકોમાં કોઈમાં ખાય છે તો કોઈમાં નિંદા હશે તો કોઈમાં ચર્ચા ચર્ચી કોઈમાં એ થશે બધું છે તો આવા ચર્ચમાં કોણ આવે આજે આજથી હું નહીં આવું પાસ્ટરે કહ્યું વાંધો નહીં એ તારો નિર્ણય છે પોતે માણસ નિર્ણય કરી શકે છે પણ પાછળ કહ્યું એક રવિવાર તું મને આપ એક જ રવિવાર તું મને આપ પછી પછી તું ન આવતી હવે આ બેન બીજા રવિવારે તૈયાર થઈ અને તૈયાર થઈને ગઈ અને દરવાજા બહાર પાડક ઉભા હતા અને પાડક સાહેબ ઉભા હતા તને બેનને કહ્યું આજે એક કામ તારે કરવાનું છે હાલ લોયા એક કામ તારે કરવાનું છે પાછો સાહેબે એક પ્યાલો લીધો વાટકો એમાં પાણી ભરીને બેનને હાથમાં આપ્યું પાણી ભરીને સલોસલ ભરીને હાથમાં આપ્યું અને બેનને કહ્યું તું અહીંયા બેસ આ મીટિંગ ચાલુ થઈ રહી છે ચાલુ થયા પછી મીટિંગ છૂટી જશે ત્યાં સુધી ત્યારે આ પ્યાલામાંથી એક પણ ટીપું નીચે પાડવાનું પાણી પાડવાનું નહીં હવેન બરાબર ધ્યાન રાખી છે એમાંથી પાણી પડવું જોઈએ નહીં એ વાટકો બરાબર એને સ્થિર રાખ્યો છે બરાબર ધ્યાન રાખે છે બરાબર ધ્યાન રાખે છે કે હવે મારે પાડક સાહેબે જે કર્યું છે તેમાં ખરા ઉતરવાનું છે હાલ લુયા હાલ લુયા બરાબર ધ્યાન રાખ્યું છે મિટિંગ છૂટ્યા પછી એ બેન ખુશ થઈ ગઈ અને પાડક સાહેબ પાસે આવીને કહે જો પાડક સાહેબ મેં એક પણ બુંદ આ નીચે પડવા દીધું નથી ત્યાર પછી પાડક સાહેબે બેનને સવાલ પૂછ્યો આજે તું મને કહે કેટલા લોકો ગેમ રમતા હતા કેટલા લોકો યુટ્યુબમાં હતા અને કેટલા લોકો વાતચીત કરતા હતા કેટલા લોકો એકબીજાને ફરિયાદ કરતા હતા કેટલા લોકો આમ તેમ જોતા હતા મને કહે મને સવાલનો જવાબ આપ તેણે કહ્યું મારું ધ્યાન તો પ્યાલા પર વાટકા પર હતું મેં કોઈને પણ એવા કરતું એવા કરતું જોયું નહીં પાસ્ટર સાહેબે કહ્યું એવી જ રીતે તું દેહ ઉપર ધ્યાન રાખજે એકબીજા પર ધ્યાન નહીં રાખીશ કોણ શું કરે છે તું તું લોકોને જોવા માટે આવતી નથી આપણે દેવને જોવા માટે આવીએ જો તારા વિશ્વાસની સુરક્ષા કરવા માંગતી હોય તો લોકોને જોવાનું છોડી દે તું પોતાના વિશ્વાસની સુરક્ષા કર પોતાના વિશ્વાસને વધાવવા માંગતી હોય તો દેવની સાથે મુલાકાત કર રોજ દેવના વચન તરફ ધ્યાન આપ કે જેથી કરી તું વિશ્વાસમાં આગળ વધી શકે વિશ્વાસમાં બળોથી પામી શકે એકબીજાને જોવાનું છોડ અને તે દિવસથી બેન આત્મામાં ભરપૂર થવા લાગી વિશ્વાસમાં વધવા લાગી વિશ્વાસમાં તાકાતવર થવા લાગી અને બેનને આવનો ગત પછીના દિવસોમાં એ બેન સારી એવી લીડરશીપ કરનારી બની ગઈ હજી કેટલા લોકો એવું માને છે આપણે આજુ સુધી એકબીજા તરફ જોઈ જોઈને આપણા વિશ્વાસને કમી કરી રહ્યા છે પણ દેવ તરફ જે કોઈ જોઈએ છે કોઈ દેવ તરફ નિહાળે છે તેનો વિશ્વાસ આજે વધી રહ્યો છે તેનો વિશ્વાસની બઢોતરી થઈ રહી છે તે વિશ્વાસમાં મજબૂત થઈ રહ્યો છે વિશ્વાસમાં તેની તાકાત વધી રહી છે અને તે માને છે કે દેવ પવિત્રતામાં જન્મ્યું છે દેવ પવિત્રતામાં ચાલ્યો છે દેવ પૂર્ણ સ્થાન પામ્યું છે એ વિશ્વાસની સાથે તે વધી રહ્યો છે તેનું લક્ષ્ય તેનું ધ્યાન ઈસુ તરફ છે એટલા માટે તો ડગશે નહીં નુહ પાસે ઘણા અવાજો આવ્યા ઘણા તકલીફ આવી અરે નુહ તું જે કરે છે તે ગાંડપણમાં કરે છે પણ નુહે લોકો તરફ ધ્યાન નહીં આપ્યું પણ ઈશ્વરના અવાજ તરફ લક્ષ રાખીને એણે પોતાના વિશ્વાસને મજબૂત આયમાં રાખ્યો અને એટલા માટે જણે એણે જગતને દોષિત ઠરાવીને એણે ધાર્મિકતા ધારણ કર્યું કેટલા લોકો આજ સવારે એવું માને છે હું ઈસુને જોવા માટે આ જગ્યા પર આવું છું ઈસુને તરફ જોવા માટે હું આવું છું હું વચન પર ધ્યાન રાખવા માટે આવું છું વચનને મનન કરવા માટે આવું છું વચન પર લક્ષ રાખવા માટે આવું છું હું એક બીજાના ભૂલ તરફ જોવા માટે આવતો નથી હું ઈસુના તરફ જોવા માંગુ છું એટલા માટે હું ઈસુ તરફ જોવા માંગુ છું કે ઈસુ જેવો પવિત્ર છે તે હું પવિત્ર થતો જાઉં કેટલા લોકો સમજી રહ્યા છે હવે આપણા સ્થાન પર ઊભા થઈ જઈશું આ સમયે અને આપણા મનોને આપણા હૃદયને કહીએ મારામાં વિશ્વાસની કમી ભાગશે આવનાર દિવસોમાં કોઈ દિવસે મળશે પણ આજે આપણે આ જગ્યા પર સમાપ્તિ તરફ જઈ રહ્યા છે આપણા વિશ્વાસને બનાવી રાખીએ ઈસુ ખ્રિસ્ત જે કોના પર પ્રસન્ન થાય છે કે એના એના પર વિશ્વાસ કરી શકે તું જ એવો પ્રભુ છે જે પવિત્રતામાં જન્મ પામ્યો તું એવો પ્રભુ છે કે તારા

તેની તરફ લક્ષ રાખીએ આપણે જગતને દૂષિત ઠરાવીશું એક દિવસે જેઓ આપણા વિશ્વાસ યોગ્ય વાતોને જેઓ નહીં માનતા આજે નથી માનતા એક દિવસે તેઓ કબૂલ કરશે કે તેઓએ મારા માટે કહ્યું હતું કે તું વિશ્વાસ કરજે ઈસુ ખ્રિસ્ત પર તારું બચાવશે તે દિવસે તેઓ પસ્તાશે અને કહેશે ઓ મને કહેવામાં આવ્યું તો હું માન્યો નહીં ઓ હું માન્યો નહીં પણ જે જે તેની પાસે આવે છે તેને તે છે એવો વિશ્વાસ કરવો જોઈએ અને એવો વિશ્વાસ કરનારને તે ફળ આપે છે તે ફળ આપે છે દરેક વ્યક્તિ પોતાને કહે મારા વિશ્વાસ ને વધાર પ્રભુ મારા વિશ્વાસ ને વધાર પ્રભુ મારા વિશ્વાસ ને વધાર પ્રભુ હું કમજોર છું નાની નાની બાબતો મને હરાવી રહી છે નાની નાની કુસ્તીઓ મને હરાવી રહી છે નાની નાની બાબતો મને હરાવી રહી છે મને મજબૂત કર ખુદા वर्धे विश्वास सुनती ठेठ शुद्धी पहुंच वानुष से मारे देव तरफ जोई ने भक्ति करी है देव तरफ जोई ने भक्ति करी है कौन सूर से कौन सूर से एना तरफ नहीं मारो ईशु के वो से मारो ईशु कौन से एना तरफ जोई ने भक्ति आराधना करी है

આપણે કહીએ પ્રભુને તું મારી સાથે વાતચીત કર મારી સાથે બોલ પ્રભુ જયારે પ્રભુ બોલે છે ત્યારે એ શબ્દ દ્વારા આપણો વિશ્વાસ વધે છે આપણો વિશ્વાસ વધે છે से और आत्मा में बात कर और गहराई से बात कर मुझसे से और आत्मा में बात कर सर्वश्रेष्ठता से सर्वसामर्थ्य से

的梦。 પ્રભુની મહિમા કરે પ્રશંસા કરીએ ધન્યવાદ હું પોતાને તારી પાસે લાવ્યો છું एक बीजा ने जोता जोता मारो विश्वास घटी चुको से आज हूँ तारा आवाज ने सांभी ने विश्वास में स्थिर बनी ने ओ जेम नुह ना वहाँ उसका ही गयो जेम वो तारी साथ है एक दिन वो उसका जवानों सु धन्यवाद यीशु धन्यवाद यीशु धन्यवाद यीशु धन्यवाद यीशु ओ हालूलिया तेरी महिमा से

પ્રભુની સ્તુતિ થા પ્રભુના પ્રભુની હાજરી માટે ધન્યવાદ પ્રભુના સામર્થવાના આત્મા માટે ધન્યવાદ પ્રભુના ભૂત વચનો માટે ધન્યવાદ સેવકના ના મુખ જ પ્રભુ બોલ્યા તેના માટે ધન્યવાદ બંને સેવકોનો આપણે ઉપયોગ કરીએ તેના માટે ધન્યવાદ વિશ્વના આત્મા એ તમને સ્પર્શ કર્યા છે ધન્યવાદ હાલ ધન્યવાદ આવો આપણે